રામાયણ છે ને બાબુ, અદ્ભુત રામાયણ છે. રામાયણના જે પાત્રો છે, રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, આવા પાત્ર રામાયણમાં પડ્યા છે. પણ આપણે કાંઈ થઈએ કે એમ નથી. ભરત તમે જો, સંતોએ કીધું કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ, ન કે સેવા તો જે લક્ષ્મણે રામની જે કરી છે એ ભરતે નથી કરી. સતાય આપણને એમ થાય કે આ સંતોનું ખોટું છે. ના, ખોટું ન હોય, ખોટું હાલવા જ ન દે. તમે વિચાર કરો કે ભાઈ ભરત જેવા સંતનું બિરદ ભરતને મળ્યું. લક્ષ્મણ 14 વર્ષ સુધી બાપુ એવું કહે છે કે અન્ન, સ્ત્રી અને નિંદ્રા ત્રણ વસ્તુનો ત્યાગ કરી અને મોટા ભાઈની ભાભીની સેવા કરી છે. છતાંય એને કીધું લક્ષ્મણ ભાઈમાં ન હાલે. એનો દાખલો એક આપ્યો, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારે રામ અને લક્ષ્મણ બે એક જગ્યાએ બેઠા છે. એટલે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, તારા મોઢા ઉપર આપણે આમ જે વનમાંથી આવ્યા ને તેથી તારા મોઢા ઉપર કંઈક મને ચિંતા હોય એવું દેખાય છે. કે ના ના, એ કે પણ તને મેં નાનેથી મોટો મેં કર્યો છે ને હું તારી ભેળો ને ભેળો છું, મને ન ખબર હોય, તને કંઈક ચિંતા છે, શું છે કે તું અમને કે વાત તો કહે. એ કે ભાઈ મને એક પ્રશ્ન તો ઊભો થયો છે, મૂંઝવે છે. તો કે પણ વાત કરી તો ખબર પડે ને, એમને એમ કેમ તારા પ્રશ્નનું સમાધાન થાય. એ કે તમારા ને મારા પિતાજી દશરથ તો કે હા, તમારા ને મારા ગુરુ વશિષ્ઠ તો કે હા, તમારી અને મારી માની શક્તિ ભક્તિમાં કાંઈ ફરક ખરો. એ કે ના, બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અહીંયા કાંઈ મારી ભૂલ આવેલી ખરી? તો કે ના, ભૂલે નથી આવી. તો મોટા ભાઈ હું તમને એ પ્રશ્ન કરું છું, તમારા ને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ એક હોય, તમારી અને મારી માની ભક્તિ એક હોય, મેં સેવા કરી એમાં જો ફોલ્ટ નો આવ્યો હોય તો હું તમને એ પૂછું છું કે રામ રાવણનું જેથી યુદ્ધ હતું તેથી વરસાદ જેટલા રાવણના બાણ વરતા હતા અને તમને એક નહોતું અડતું, અને મેઘનાથનું બાણ એક મને માર્યું અને મને ગોટો વાળી દીધો, ત્યાં મારે ક્યુ ફળ ભોગવવું પડ્યું. રામચંદ્ર પરમાત્મા કે વાતે તારી સાચી છે, પણ તને ખબર નથી. એ કે તારે એ ફળ શું કામ ભોગવવું પડ્યું તને ખબર છે? તો કે ના, એટલા માટે હું તમને પ્રશ્ન કરું છું. તો કે હવે હા ભાઈ. એ કે આપણે વનમાં ગયા તારે આશ્રમો આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો મોટા ભાઈ ઘણા બધા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતો એક ભીલડીની બાઈ? તો કે હા, એ મને ખબર છે. તો કે એને આપણી આગતા સ્વાગતા કરી હતી? તો કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, ફૂલના પાથર્યા હતા, આસોપાલવના તોરણ બાંધ્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી? તો કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે તે ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણ હબાકો આવ્યો હોય હારું, અહીંયા ભૂલ કરી ગયો 14 વર્ષમાં. અને ત્યારે લક્ષ્મણને રામ કહે છે કે દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને તું માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તું ભટકવા નીકળ્યો હોય, તો હું તને એ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા તેથી પગમાં પડી ગયો. ઈ કે હજી તું, તને બીજી વાત કરું કે તું આ દુનિયામાં તેથી બચો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? ઈ કે તે મેં તને જે ફળ આપ્યા એ તે ફળ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. એ ફેંકી દીધા હતા ને એ ફળને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને એનું બિયારણ વેરાણું હતું, અને એમાંથી સંજીવની ઉગી હતી, અને એ સંજીવની હનુમાનજી લાવીને તારા મોઢામાં નાખ્યા અને તું બેઠો થયો. આ સબરીની ભક્તિનો પ્રતાપ છે. સંતોએ ના પાડી દીધી, ભાઈમાં ભરત જ હાલે, લક્ષ્મણ નો હાલે. બાપુ એક 14 વર્ષમાં આટલી ભૂલ કરી ગયો, ચોકડી જો મારી દેતા હોય તો આપણે સીમા હાલવી. બહુ બાપુ ગ્રંથો છે ને તમને ને મને ખૂબ ટકોર કરે છે, પણ હવે આપણને જો આ વાત જ નો મારી પાસે ઘડ જ ન પડતી હોય, મગજમાં ન ઉતરતું હોય, તો પછી સંતો કંઈ મોઢા ચાલે ને તો કંઈ મોઢામાં નાખવાના નથી. બાકી જે આપણા ગ્રંથો છે ને એ બાપુ જીવનમાં એક ઉપયોગી થાય એવી વસ્તુ છે. જીવન જીવવાનો એક રાહ બતાવી દે એવા એવા બધા ગ્રંથો છે. કારણ કે આ બધું ઉપયોગમાં ચારે આવે, ઈસ્પેર વેલ ન હોય ને તેથી જ પંચર પડે. આ બધી વસ્તુ એવી છે, કંઈક કંઈક આપણા જીવનમાં કંઈક આપણે જીવનમાં ઉતાર્યું હોય તો જ આ જીવનમાં કંઈક આપણને ઉપયોગી થાય કે આનું આમ કર્યું હોત તો સારું હતું, આનું આમ કર્યું હોત તો સારું હતું. બાકી એવું હાવ હેલું નથી. એટલા માટે હવે મારી વાણીને વિરામ આપું. જય માતાજી, જય શિયારામ.